નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીસીઆરટી ની જેકપોટ સિરીઝ ચાલે છે. તમને ખ્યાલ જ છે કે ભાઈ જીસીઆરટી અત્યારે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? કોઈ પણ અત્યારે તમે એક્ઝામ દેવા જાઓ, એ જીપીએસસી ક્લાસ 1 2 હોય કે ક્લાસ 3 ની હોય, જીસીઆરટી નું અત્યારે મહત્વ ખૂબ વધી ગયું છે. અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક લિબર્ટી કરિયર એકેડમીએ તમારા જીસીઆરટી ના ફાઉન્ડેશન ને મજબૂત કરવા માટે આ સિરીઝ શરૂ કરી છે, રાઈટ? તો મિત્રો, તમારે પહેલું કામ કરવાનું છે કે આ વિડીયોને જલ્દીથી બધી જગ્યાએ શેર કરી દેવાનો છે, વધારે ને વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે એવું આપણે કામ કરવાનું છે, બરાબર? ચલો, તો જીસીઆરટી માં બેઝિકલી આપણે સામાજિક વિજ્ઞાનના જે નાગરિક શાસ્ત્રનો વિષય છે એના પર આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો ધોરણ 6 નો પાઠ 15મો સરકાર ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ સરકાર એટલે શું, બરાબર? સરકારના કયા કયા માળખા છે, સરકારનું શું કામ છે, સરકાર કઈ રીતે શાસન ચલાવે છે, ભારતમાં કઈ પ્રકારની સરકાર છે, એ બધાની ડિટેલમાં ચર્ચાઓ આપણે અત્યારે કરશું. તો જલ્દીથી મિત્રો ફરી એક વખત આ વિડીયોને બધી જગ્યાએ શેર કર દો. જે લોકોએ હજી લિબર્ટીની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, અને યસ, વિડીયોને લાઈક અને નીચે કમેન્ટ કરવાની છે, રાઈટ? ચલો તો શરૂઆત કરીએ. તેમાં લખેલું છે કે આપણો દેશ એટલે ભારત. તો મિત્રો, તમને બધાને ખબર છે કે ભાઈ આપણો દેશ જે છે એ ભારત અથવા એનું બીજું નામ શું છે, ઇન્ડિયા. બંધારણનો અનુચ્છેદ 1 શું કહે છે, ભારત અર્થાત ઇન્ડિયા. એટલે ભારતના જે છે બે નામ છે, બરાબર? એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, સ્વાભાવિક છે, કારણ કે વિશ્વની સૌથી વધુ વસ્તી પણ ભારતની જ છે. એટલે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી પણ કયો દેશ ધરાવે છે, ભારત. હવે મિત્રો, સરકારનું શું કામ છે એની અહીંયા વાત કરેલી છે કે જે રીતે ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે એ જ રીતે, બરાબર છે, દેશનું સંચાલન કરવાની જવાબદારી કોની છે, સરકારની છે. જે રીતે ઘરના વડીલો સંચાલન કરે છે એ જ રીતે દેશમાં સંચાલન કરવાની જવાબદારી એ કોને સોંપવામાં આવેલી છે, સરકારને સોંપવામાં આવેલી છે, બરાબર? ચલો, એના પછી આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ તમે અવારનવાર સાંભળ્યો હશે કે ગુજરાત સરકાર, ભારત સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર, બરાબર? જેનો મતલબ શું થાય કે ભાઈ આપણને સરકાર શબ્દ સાંભળતા ખબર પડી જાય કે ભાઈ આ શું કામ કરશે, તો કે દેશમાં શાસન વ્યવસ્થા ચલાવવાનું કામ કરશે, બરાબર? જો દેશમાં સંચાલન માટે જે નિર્ણયો લેવાની જરૂર પડે, બરાબર છે, એ નિર્ણયો કોણ લે છે, એ સરકાર લેતી હોય છે, બરાબર? દેશના વિકાસ માટે સરકાર કેવું કાર્ય કરે છે, આયોજન પૂર્વક કાર્ય કરે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજન પૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખીને કાયદો બનાવવો, કાયદામાં સુધાર કરવો અને તેના અમલીકરણ કરાવવાનું જે છે કાર્ય કોણ કરશે, સરકાર કરશે, બરાબર? સરકારનું મેઇન કામ શું હોય છે, તો સરકાર જે છે બંધારણને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં શાસન કરવા માટેના નિયમો સ્પષ્ટ તો લખાયેલા છે. ક્યાં લખાયેલા છે? બંધારણમાં લખાયેલા છે. તો બંધારણને ધ્યાનમાં રાખીને સરકાર શું કરશે, કાયદા બનાવશે. સરકાર કાયદામાં સુધારો પણ કરશે અને કાયદાને અમલીકૃત કરાવવાનું કાર્ય પણ કોનું છે, સરકારનું છે, બરાબર? આપણો દેશ જે છે, દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે આ સરકાર જે છે એની નિમણૂક કઈ રીતે થાય છે, ચૂંટણી દ્વારા, બરાબર છે? સરકાર કઈ રીતે બને છે, તો આપણે મતદાન કરીએ છીએ અને પછી એ સરકાર બને છે, રાઈટ? તો અહીંયા બેઝિકલી સરકાર શું છે એના વિશે આમાં ચર્ચા આપણે કરી, બરાબર? લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી કહેવાય છે. એક બહુ સારી ડેફિનેશન આપેલી છે, કોના દ્વારા, તો કે ભાઈ એબ્રાહમ લિંકન દ્વારા, કે લોકશાહી એટલે શું. તો લોકશાહીનો મતલબ થાય લોકોનું, લોકો વડે, લોકો દ્વારા, સોરી, લોકો માટે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, એટલે એને શું કહેવાય છે, લોકશાહી કહેવાય છે. અબ્રાહમ લિંકન સાહેબે કીધેલું છે, બરાબર? લોકશાહીની જે શાસન વ્યવસ્થા છે એમાં સરકાર એ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. એનું કારણ છે કે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એ કોણ કરે છે, સરકાર કરે છે. અને સરકાર જે છે એ લોકશાહી શાસન વ્યવસ્થામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. શાસન વ્યવસ્થાઓ કેટલા પ્રકારની હોય એ પણ આગળ આપણે જોશું. લોકશાહી હોય,
સામ્યવાદી હોય, સરમુખત્યારશાહી હોય, રાજાશાહી હોય, અલગ અલગ દેશમાં શાસન કરવાની વ્યવસ્થાઓ છે. તો ભારતમાં કેવી છે? તો ભારતમાં લોકશાહી છે. બરાબર, ચલો હવે વાત કરીએ આપણો દેશ એટલે કે ભારત. તો મિત્રો તમને બધાને ખબર છે કે ભાઈ ભારત દેશ જે છે એ અતિશય વિવિધતા ધરાવે છે, અતિશય ડાયવર્સિટી ધરાવે છે. ધર્મના આધારે વિવિધતા, જાતિના આધારે વિવિધતા, વર્ગના આધારે વિવિધતા, ભૌગોલિક વિવિધતા, સાંસ્કૃતિક વિવિધતા. સાંસ્કૃતિક વિવિધતામાં શું આવશે? તો કે ભાઈ ખાણીપીણી અલગ હોય, ખાનપાનના આધારે વિવિધતા હોય, પહેરવેશના આધારે વિવિધતા હોય, તહેવારોમાં વિવિધતા હોય. તો ભારત દેશ જે છે એવું કહેવાય છે કે ભાઈ વ્યાપક વિવિધતા ધરાવતો દેશ છે. બરાબર, દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે? આપણો ભારત છે. ચાઇનાને પાછળ મૂકી દીધું ભાઈ. બરાબર, વસ્તીમાં ચાઇનાને આપણે પાછળ મૂકી દીધું છે. હા, પ્રાઉડલી કહેવાય. બરાબર, દેશની વિશાળતા બરાબર છે, અનેક પ્રકારની ભિન્નતા હોઈ શકે, પરંતુ આ વિશાળતાને કારણે શું થાય? તો કે ભાઈ સરકાર મતલબ કે કોઈ પણ દેશમાં જો વિવિધતા વધારે હોય ને તો ત્યાં શાસન કરવામાં અગવડ પડે, સંચાલન કરવામાં અગવડ પડે. તો ભારતમાં પણ જો દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એના કારણે વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે. બરાબર છે, અને આવી જે સમસ્યાઓ થાય છે, આ જે અગવડ પડે છે એને સુધારવાનું, એનો સુચારુ વહીવટ કરવાની જવાબદારી કોને છે? સરકારની છે. અને સરકાર અલગ અલગ સ્તરે બરાબર છે દેશની વિવિધતા હોવા છતાં પણ શાસન જે છે યોગ્ય રીતે ચાલી રહે એના માટે શું કરે છે? સુચારુ વહીવટ સંભાળે છે. બરાબર, લોકશાહી વ્યવસ્થામાં કેટલા પ્રકારની બરાબર છે સરકારો છે? મિત્રો ભારતમાં જે છે એ તમને ત્રિસ્તરીય સરકાર જોવા મળે છે. ભારતમાં કેવી સરકારો છે? ત્રિસ્તરીય સરકાર છે. ત્રિસ્તરીય સરકાર એટલે સ્થાનિક સ્તરે સરકાર છે, જેને આપણે શું કહીએ છે? પંચાયતો અને નગરપાલિકા કહીએ છે. રાજ્ય સ્તરે સરકાર છે, જ્યાં આપણે બધાને ખબર છે એમએલએ ની એની ચૂંટણી થાય છે. એવી જ રીતના રાષ્ટ્રીય સરકાર છે, અહીંયા આવશે બધી વિધાનસભા. અહીંયા શું આવશે? અહીંયા આવશે દેશની સંસદ. બરાબર, એટલે લોકશાહી વ્યવસ્થામાં ત્રિસ્તરીય સરકાર છે. બરાબર, કે જેની અંતર્ગત એમએલએ બરાબર છે એ બધા છે, રાષ્ટ્રીય સરકાર છે અને રાજ્ય સરકાર છે. બરાબર, ચલો જો સ્થાનિક સરકાર જે છે એ કોનો કારોબાર સંભાળે છે? સ્થાનિક સરકાર જે છે એ ગામ કે શહેરોનો કાર્યભાર સંભાળશે, ગ્રામ પંચાયત નગરપાલિકા. રાજ્ય સરકાર જે છે એ સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રીય સરકાર જે છે એ સમગ્ર દેશનો કાર્યભાર સંભાળશે. બરાબર, ચલો હવે મિત્રો યાદ રાખજો કે ભાઈ વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. બરાબર, નિયમો બનાવવા અને તેને લાગુ કરવા માટે આ સ્તરો ખૂબ જ જરૂરી છે. એનો મતલબ છે કે ભાઈ કોઈ પણ બરાબર છે, હવે વિચાર કરો, આવડો મોટો ભારત દેશ છે, એનું વહીવટ કરવું, એનું સંચાલન કરવું, એ એક જગ્યાએ દિલ્હીમાં બેઠા બેઠા કરવું એ બહુ અઘરું છે. એટલા માટે ભારતમાં શું કરવામાં આવ્યું છે? વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે, કે જેના કારણે શું થાય? પ્રોસિજર એકદમ સ્મૂથ ચાલે. બરાબર, એટલે આ સ્તરો હોવા ખૂબ જ જરૂરી છે. બરાબર છે, સ્થાનિક સ્તર છે, રાજ્ય સ્તર છે અને રાષ્ટ્રીય સ્તર છે. આ સ્તર હોવા અતિશય જરૂરી છે. બરાબર, દેશના નિભાવવા માટે, વિકાસ માટે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણીએ. બરાબર, ચલો આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને દુનિયામાં બરાબર છે સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાના આધારે શાસન વ્યવસ્થામાં પણ વિવિધતા જોવા મળે છે. મેં તમને પહેલા જ કીધું બરાબર કે સરકાર કેવી બની છે એના આધારે અલગ અલગ બરાબર છે શાસન વ્યવસ્થામાં તમને ભિન્નતા જોવા મળે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ આપણો દેશ તો મેં તમને પહેલા જ કીધું કે લોકશાહી વ્યવસ્થામાં માને છે, પરંતુ એવું જરૂરી નથી કે દુનિયાના બધા દેશોમાં લોકશાહી હોય. અમુક દેશો સામ્યવાદી છે, અમુક દેશો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક રાજાશાહી ધરાવે છે, અમુક દેશો એવા છે કે જ્યાં સરમુખત્યારશાહી છે. નોર્થ કોરિયા, કિમ જોંગ સરમુખત્યાર, ડિક્ટેટર. બરાબર,
સામ્યવાદી દેશોમાં રશિયા અને ચાઇના, રાજાશાહી દેશોમાં સાઉદી અરેબિયા, ની બધું તમે લઈ શકો. બરાબર, તો દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. બરાબર, દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં બરાબર છે સરકારના અંગો અને એના પ્રકાર અલગ અલગ હોઈ શકે. તો હવે લોકશાહી સરકાર કોને કહેવાય? તો એનાથી તમે બધા જાણીતા છો જે આપણા ભારતમાં છે. બરાબર, લોકશાહી જે ભારતમાં છે એનો મતલબ, લોકશાહીનો મતલબ શું થાય? તો જો આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. એનો મતલબ કે લોકો શું કરશે? મતદાન કરશે અને પોતાના પ્રતિનિધિને ચૂંટશે, અને આ પ્રતિનિધિઓ બરાબર છે શું કરશે? શાસન ચલાવશે. એનો મતલબ થાય કે અંતે શાસન ચલાવવાનો મેઇન અધિકાર કોની પાસે છે? લોકો પાસે છે. પરંતુ લોકો મતદાન કરીને, ચૂંટણી કરીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને પોતાના પર શાસન કરવાની શું આપે છે? સત્તા આપે છે. આનો મતલબ થાય કે જ્યારે લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને પોતાના પર શાસન કરવા માટે જે સત્તા આપે છે એને શું કહેવાય છે? એને કહેવાય છે લોકશાહી વ્યવસ્થા. જો ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. બરાબર, લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. અહીંયા જે લોકો શાસન ચલાવશે એ લોકોનું કામ શું હશે? ક્યાંક ને ક્યાંક જેને એમને ચૂંટીને મોકલા છે એ લોકોનું શું કરવાનું? કલ્યાણ કરવાનું. એટલે અહીંયા જે લોકો બરાબર છે શાસન ચલાવશે એ લોક કલ્યાણના આધારે બરાબર છે લોક કલ્યાણને ધ્યાનમાં રાખી ને પોતાની નીતિઓ બનાવશે, પોતાના કાર્યો કરશે. બરાબર, આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે પછી રાષ્ટ્રીય સરકારનું નિર્માણ થાય છે. કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે, જેવી રીતના ભારતમાં કરવામાં આવે છે. હવે ભારતમાં આપણે કઈ વડાપ્રધાનની ચૂંટણી, એટલે કે આપણે અત્યારે આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, તો આપણે વડાપ્રધાનની ચૂંટણી નથી કરતા. આપણે કોની ચૂંટણી કરીએ છીએ? સાંસદ સભ્યોની, લોકસભાના સભ્યોની. અને લોકસભામાંથી અને રાજ્યસભામાંથી એક વડાપ્રધાન તરીકે કોઈની નિમણૂક કરવામાં આવે છે. જેને લોકસભામાં બહુમતી મળી હશે એ પક્ષના નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે છે. એવી જ રીતના જેને વિધાનસભામાં બહુમતી મળી હોય એ પક્ષના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. એની કઈ અલગથી ચૂંટણી થતી નથી. બરાબર, દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી છે. આને મિત્રો કહેવાય છે, બરાબર છે, આ જે પ્રકારની લોકશાહી છે એને કહેવાય છે અધ્યક્ષાત્મક લોકશાહી, પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ડેમોક્રેસી, અધ્યક્ષાત્મક લોકશાહી. બરાબર છે, તો અધ્યક્ષાત્મક લોકશાહી કયા રાષ્ટ્રમાં છે? તો એ મિત્રો આનું બેસ્ટ એક્ઝામ્પલ છે અમેરિકા. બરાબર, જ્યારે ભારતમાં કેવી લોકશાહી છે? ભારતમાં સંસદીય લોકશાહી છે, પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે. જ્યારે અમેરિકામાં કેવી છે? અધ્યક્ષાત્મક લોકશાહી છે. બંને વચ્ચે ડિફરન્સ છે, સંસદીય વ્યવસ્થા અને અધ્યક્ષાત્મક વ્યવસ્થા, આ બંને વચ્ચે ડિફરન્સ છે. બરાબર, એ પછી આપણે આગળ જોશું બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. પણ અત્યારે તમને કહી દઉં તો નામ માત્રની સત્તા અને વાસ્તવિક સત્તા બંને અલગ અલગ પાસે ક્યાં હોય છે? સંસદીય લોકશાહી. ઉદાહરણ આપી દો ખાલી, એક તો ખબર પડી જશે કે ભારતમાં અત્યારે વાસ્તવિક સત્તા કોની પાસે છે? તો આપણને બધાને ખબર છે, વડાપ્રધાન સાહેબ પાસે. નામ માત્રની સત્તા એટલે કે ભારતનો સમસ્ત વહીવટ કોના નામે ચલાવવામાં આવે છે? તો રાષ્ટ્રપતિના નામે. સમજાય છે? તો ભારતની સંસદીય લોકશાહીમાં નામ માત્રની અને બરાબર છે વાસ્તવિક સત્તા બંને અલગ છે. જ્યારે અહીંયા કેવું છે? અહીંયા નામ માત્રની અને વાસ્તવિક બધી સત્તાઓ કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. સમજાય છે? આ ડિફરન્સ છે. હજી ઘણા બધા ડિફરન્સ છે પણ આ એક ડિફરન્સ આમાં છે. રાઈટ, ચલો. લોકશાહી સરકાર માટે એવું કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી બરાબર છે આડકતરી રીતે લોકો જ કરે છે. અહીંયા શું કહેવામાં આવે છે? જો આ પંક્તિ, આ જે છે એ શું લાઈન કહે છે કે લોકશાહી સરકાર માટે એવું કહેવાય છે કે સરકારનું સંચાલન, એટલે કે દાખલા તરીકે ઉદાહરણ આપું કે જે આ અત્યારે મોદી સાહેબની ગવર્નમેન્ટ બની છે, આ મોદી સરકાર, આ મોદી સરકારનું સંચાલન
બરાબર છે, આડકતરી રીતે એટલે કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે કોણ કરે છે? એ દેશના લોકો જ કરે છે. એનો મતલબ કે અત્યારે વર્તમાનમાં નરેન્દ્ર મોદી સાહેબ જે પણ શાસન કરી રહ્યા છે એ શાસન એ કોની મરજીથી કરી રહ્યા છે? લોકોની મરજીથી. અને જો કદાચ એવું આવે લોકોની મરજી ના હોય, બરાબર છે, લોકો વિરોધ કરવા માંડે તો તરત એમની વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ આવી જાય, અને જો અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ જાય તો એમણે પોતાનું રાજીનામું આપી દેવું પડે છે. બરાબર, એટલે આ રીતે, બરાબર છે, આડકતરી રીતે આ સરકારનું સંચાલન કોણ કરે છે? તો કે લોકો જ કરે છે. રાઈટ, માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી એ સરકારનો વિકલ્પ શક્ય નથી. એનો મતલબ કે કોઈ એવી વ્યવસ્થા કે જ્યાં માનવ અધિકારોનું સંરક્ષણ થતું હોય, સંવર્ધન થતું હોય, તો એ બેસ્ટ વ્યવસ્થા કઈ છે? લોકશાહી છે. એનો કોઈ વિકલ્પ હજી સુધી મળ્યો નથી. લોકશાહીમાં તમે સૌથી વધારે માનવ અધિકારોનું સંરક્ષણ કરી શકો. આ રીતે લોકશાહી વ્યવસ્થા લોકોના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે અને સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. બહુ જ મસ્ત લખાયેલું છે કે લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે, એટલે સરકાર જે બને છે એ પણ લોકો દ્વારા જ, બરાબર છે, લોકો માંથી જ બને છે. બરાબર, અને સરકાર જે બની છે એનું પણ કામ શું છે? લોકોને સેવા આપવાનું છે, લોકોને કલ્યાણ આપવાનું છે. તો એનો મતલબ કે લોકશાહીમાં લોકો જ સરકાર છે અને સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. રાઈટ, આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત કેટલી છે ભાઈ? 5 વર્ષની. વડાપ્રધાનનો પદ કેટલા વર્ષનું છે? તો ભાઈ મોદી સરકાર બની તો 5 વર્ષ માટે બને. અત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બની છે તો 5 વર્ષ માટે બનશે, પછી ફરીથી ચૂંટણી થશે. હા, અમુક આપાતકાળની પરિસ્થિતિ આવે તો ત્યાં કાર્યકાળ વધે પણ ખરી, અને અમુક એવી પરિસ્થિતિ આવે તો કાર્યકાળ 5 વર્ષ પહેલા પણ પૂરો થઈ જાય. બરાબર, દાખલા તરીકે અટલ બિહારી વાજપેયી હતા તો એમની સરકાર એકવાર 13 દિવસ માટે બની, ખાલી 13 દિવસ. બરાબર, તો આવું થાય, આને જ લોકશાહી કહેવાય. રાઈટ, ચલો હવે બીજી જે છે સરકાર છે એનો પ્રકાર છે, એનું નામ છે સામ્યવાદી સરકાર. બરાબર, સામ્યવાદી સરકાર કોને કહેવાય? તો યાદ રાખજો, આ પ્રકારની શાસન વ્યવસ્થામાં બધાને સામ્યતા, સરખાપણા પર વિશેષ ભાર આપવામાં આવે છે. એનો મતલબ કે જે પણ સામ્યવાદી સરકારો છે એ સમાજમાં સમાનતાની વાત કરશે, સામ્યતાની વાત કરશે, સરખાપણાની વાત કરશે. સમાજના દરેક લોકોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ નહીં, ન તો જાતિ આધારિત, ન તો વર્ગના આધારિત, બધો સમુદાય, બધો સમાજ એક જ છે, એવી સમાનતાના આધારે આ પ્રકારની સરકાર ચાલશે. સરકાર, બરાબર છે, સામ્યવાદના આધારે કાર્યરત સરકાર એ સામ્યતા જો અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરશે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને, બરાબર છે, આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. એક્ઝામ્પલ આપું તમને, ચીન લઈ લો, અત્યારે રશિયા લઈ લો, ક્યુબા લઈ લો. બરાબર, આ બધા દેશોમાં કેવી છે? સામ્યવાદી સરકારો છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થયેલું તમને જોવા મળે છે. રાઈટ, ચલો, કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથ્થું શાસક બન્યાના અનેક ઉદાહરણ જોવા મળે છે. આનું પણ ઉદાહરણ લઈ લો, ચીન. દાખલા તરીકે જિનપિંગ સાહેબ છે અત્યારે, બરાબર, જિનપિંગ સાહેબે હવે ચીનના બંધારણમાં એવું લખાવી દીધું છે કે તેઓ જ રાષ્ટ્રપતિ રહેશે. બરાબર, તો એનો મતલબ શું થાય? તો કે કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાના આધારે સરકારનું નિર્માણ કરી અને એક હથ્થું શાસક બની જાય એવું આમાં જોવા મળે છે. બરાબર, હવે આ સરકાર બને છે કઈ રીતે? તો જો શ્રમિકો, મજૂરો, શોષિત લોકો, બરાબર છે, આર્થિક રીતે જે લોકો શોષિત થયેલા છે તે બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાની ભાવનાને જોડી અને સરકારનું સંચાલન કરી અને શાસન ચલાવવામાં આવે છે. બરાબર, જનરલી આ સમાજવાદનો, સામ્યવાદનો વિચાર એ મૂડીવાદને કાઉન્ટર કરવા માટે આવ્યો હતો. કાર્લ માર્ક્સ દ્વારા વિચાર આપવામાં આવ્યો હતો સમાજવાદનો. મૂડીવાદનો વિચાર આપ્યો હતો એડમ સ્મિથે. બરાબર, એડમ સ્મિથે એવું કીધું હતું, બરાબર છે, મૂડીવાદમાં કે ભાઈ આ સમાજ જે છે એમાં આખા બે વર્ગો, મતલબ કે જેની પાસે વસ્તુનું અને સેવાઓનું ઉત્પાદન અને એની વહેંચણી એ કોણ કરશે? ખાનગી લોકો કરશે. સરકારની એમાં કોઈ પણ ભૂમિકા, એટલે કે રાજ્યની કોઈ પણ ભૂમિકા રહેશે
નહીં, જ્યારે સમાજવાદ એવું કહે છે કે નહીં. આના કારણે શું થશે? આના કારણે સમાજમાં મૂડીવાદના કારણે બે વર્ગો થઈ ગયા, એક અમીર વર્ગ મૂડીપતિ વર્ગ કે જે ધન છે, અને એક મજૂર વર્ગ જેને બુઝુર્વા વર્ગ કહેવાય. બરાબર, તો અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ કેમાં બનતો જાય છે? મૂડીવાદમાં. એને કાઉન્ટર કરવા માટે કાર્લ માર્ક્સ લે એવા સમાજવાદને કે નહીં ભાઈ, સમાજમાં બધા લોકોને બરાબર છે, આપણે ઉત્પાદન અને ઉત્પાદન અને બરાબર છે વહેંચણીમાં રાજ્યની ભૂમિકા મુખ્યત્વે છે. બરાબર, જે તે વસ્તુનું તમે ઉત્પાદન કરો છો, સેવાનું ઉત્પાદન કરો છો અને તેની વહેંચણી કરો છો, તેમાં રાજ્યને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે. રાઈટ, તો આ રીતે ક્યાંક ને ક્યાંક સમાજવાદ અને મૂડીવાદ એકબીજાને કાઉન્ટર કરે છે. તો જે રાષ્ટ્રો આ સમાજવાદી વિચારધારાને ફોલો કરે છે, એ સમાજવાદથી પણ આગળનું એક સ્ટેપ સામ્યવાદી રાષ્ટ્રો તરીકે ઓળખાવા લાગ્યા. રાઈટ, તો વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર થઈ અને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. બરાબર, અને વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા, લેફ્ટિસ્ટ અથવા તો લેફ્ટ વિંગ આને કહેવામાં આવે છે. બરાબર, તમને કદાચ એમસીક્યુ માં પૂછાય કે આ જે છે વિચારધારા, સામ્યવાદી વિચારધારા, એને કેવું કહેવાય છે? તો યાદ રાખજો, ને ડાબેરી વિચારધારા કહેવાય છે, લેફ્ટ વિંગ, લેફ્ટિસ્ટ વિચારધારા. રાઈટ, હવે આપણે વાત કરીએ રાજાશાહી. તો આ પ્રકારના શાસન બરાબર છે એમાં માત્ર એક જ વ્યક્તિ શાસન કરે છે. એટલે અહીંયા શું છે? તો અહીંયા કાયદા બનાવવાનું કામ એટલે કે ધારાસભા, એ પણ એક જ વ્યક્તિ. કાયદાનો અમલ કરાવવાનું કામ કારોબારી, એ પણ એક જ વ્યક્તિ. અને કાયદો યોગ્ય બન્યો છે કે નહીં અથવા કાયદાનું ઉલ્લંઘન થાય તો દંડ આપવાનું કામ પણ એક જ વ્યક્તિ કરશે. એટલે અહીંયા યાદ રાખજો, શાસન એ કેવું હશે? વ્યક્તિ કેન્દ્રિત હશે. અહીંયા લોકોના કલ્યાણના બદલે વ્યક્તિ પોતાના કલ્યાણ ઉપર વધારે ભાર આપશે, સ્વાર્થની પૂર્તિ આમાં થશે. બરાબર, જોઈએ મોટા ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. ખાસ યાદ રાખજો, રાજાશાહીમાં રાજાનું પદ કેવું હોય છે? વંશાનુગત હોય છે. ભારતમાં પણ તમને ખબર હશે, પેલા જયારે રાજાશાહી હતી બરાબર, તો રાજાનો દીકરો જ રાજા બનતો હતો. જન્મના આધારે એને એક કુળમાં જન્મ લીધો છે એટલે એને બરાબર છે ઊંચા સ્થાન મળતું હતું, ન કે યોગ્યતાના આધારે. બરાબર, જો કે ઘણા બધા રાજાઓ એવા હતા કે જે યોગ્ય હતા. બરાબર, દાખલા તરીકે ચંદ્રગુપ્ત મૌર્ય લઈ લો, એનો પુત્ર લઈ લો. બરાબર છે, બિંદુસાર એનો પુત્ર લઈ લો, અશોક, તો એ બધા કેવા હતા? યોગ્ય શાસકો હતા. પણ ઘણી વખતે તમને ઇતિહાસમાં એવું જોવા મળે છે કે ઘણા બરાબર છે રાજા તો મહાન થઈ ગયા પરંતુ એના સંતાનો મહાન થઈ શક્યા નહીં, અને પરિણામે આખે આખું રાજપાટ જતું રહી. રાઈટ, તો એનો મતલબ શું છે કે રાજાશાહી વ્યવસ્થામાં રાજાનું પદ એ વંશાનુગત હોય છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાના શાસકને ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાઈટ, આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. આનું એક્ઝામ્પલ લખવા હોય તો તમે સાઉદી અરેબિયા લખી શકો, બરાબર છે, ઓમાન લખી શકો, કુવેત લખી શકો. રાઈટ, ચલો, ક્યારેક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. બરાબર, નામ પૂરતી લોકશાહી હોય, બાકી એકચ્યુઅલી ત્યાં શું હોય? રાજાશાહી જ હોય. બરાબર, જો મેં તમને આગળ કહી દઉં એમ કે રાજાશાહીની સરકાર માટે કહેવાય છે કે અહીંયા વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય. મેં શું લખ્યું હતું? વ્યક્તિ કેન્દ્રિત શાસન એ અહીંયા જોવા મળે છે. બરાબર છે, એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયોને અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે, જો મેં શું કીધું હતું, લોકોના કલ્યાણને બદલે, લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાના બદલે શાસકની સુખાકારી સુવિધા અને વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. એટલે લોક કલ્યાણના બદલે શાસક પોતાના કલ્યાણ પર વધારે વિચાર કરે છે. બરાબર, હવે વાત કરીએ કે લોકશાહી શા માટે જરૂરી છે. તો મિત્રો, આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ શાસનના અલગ અલગ સ્તર છે. આગળ આપણે જોશું સ્થાનિક કક્ષાએ પંચાયત છે, એના પછી રાજ્ય કક્ષાએ બરાબર છે વિધાનસભા છે, અને રાષ્ટ્રની કક્ષાએ કોણ છે? સંસદ છે. રાઈટ, તો હવે આ લોકશાહીના કારણે શું ફાયદો થશે? તો પહેલું,
લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ છે. બીજું, લોકોને કેન્દ્રમાં રાખીને બરાબર છે એમની જરૂરિયાતો અને એમની ભાવિ આયોજનો કરતી વ્યક્તિ બરાબર છે ધ્યાનમાં રાખવામાં આવશે. એનો મતલબ કે ભાઈ જ્યારે પણ સરકાર ભવિષ્યની કોઈ પણ યોજના બનાવશે, ભવિષ્યની કોઈ પણ પ્રકારના નિર્ણયો લેશે, તો એમાં એ મહત્વ કોને આપશે? લોકોને આપશે. બીજું, લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરશે. એનો મતલબ કે ભાઈ ખબર છે લોકશાહીમાં દર 5 વર્ષે કાર્યકાળ પૂરો થશે તો પાછું જનતા સામે હાથ જોડીને ઉભવાનું જ છે. બરાબર, એટલા માટે લોકશાહી વ્યવસ્થામાં સરકાર એવી નીતિઓ બનાવશે કે જે બરાબર છે જ્યારે પાછા એ લોકો મતદાન કરવા જાય તો લોકો એના તરફેણમાં મતદાન આપે. બરાબર, એના પછી લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણના આધારે લોકશાહીના મૂલ્યનું જતન કરવામાં આવે છે. બંધારણના આધારે લોકશાહીના મૂલ્યો, એટલે કે આ બધા જે મૂલ્યો મેં તમને કીધા આનું જતન કોણ કરશે? બંધારણના આધારે કરવામાં આવે છે. બરાબર, જો અહીંયા જે છે સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે પણ લોકશાહી જરૂરી છે. બરાબર, યાદ રાખજો મિત્રો, ભારતમાં સમાનતા આપવા માટે, ભારતમાં લોકોને બધા પ્રકારની સુવિધાઓ બધા લોકોને મળી રહે એટલા માટે લોકશાહી વ્યવસ્થા અતિશય જરૂરી છે. બરાબર, લોકશાહી વ્યવસ્થા બધી ખૂબ જ જરૂરી છે અને લોકશાહીના મૂલ્યોનું જતન થાય એ માટેના કાર્યો કરવા પણ જરૂરી છે. અને લોકશાહીના મૂલ્યોનું જતન ક્યારે થાય? તો જ્યારે તમે મત આપવા જાઓ ને ત્યારે. બરાબર, લોકશાહીના મૂલ્યોનું જતન ક્યારે થાય? દર 5 વર્ષે જ્યારે ચૂંટણી થાય ને ત્યારે. તો એના માટે જરૂરી છે, તમને ખાસ યાદ રાખજો, કે એવું પૂછાય કે લોકશાહીના મૂલ્યના જતન માટે સૌથી અગત્યની વસ્તુ શું છે? તો યાદ રાખજો, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન. કેવા ઇલેક્શન? ફ્રી એન્ડ ફેર. એનો મતલબ કે ભાઈ ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે નિષ્પક્ષ અને યોગ્ય ચૂંટણીઓ થાય બરાબર છે એ જરૂરી છે. કેના માટે? તો કે ભાઈ લોકશાહીના મૂલ્યોના જતન માટે. રાઈટ, ચલો હવે વાત કરીએ સરકાર અને કાયદો આ શું છે. બરાબર, તો મિત્રો સરકાર અને કાયદાની જો વાત કરવામાં આવે તો સરકારનું મુખ્ય કાર્ય એ ક્યાંક ને ક્યાંક બરાબર છે કાયદા બનાવવાનું પણ છે અને આ કાયદો સવે માન્ય પણ રાખવો પડે છે. એકચ્યુઅલી કાયદો બનાવે છે ધારાસભા. બરાબર, એનો અમલ કરાવે છે કારોબારી, જેને આપણે સરકાર કહીએ છીએ. પણ મિત્રો આ કારોબારીના સભ્યો પણ ભારતમાં ક્યાંથી છે? ધારાસભામાંથી જ છે. બરાબર, એટલે કાયદો બનાવવાનું કામ સરકાર કરે છે એ કાયદો સવે માન્ય પણ રાખવો પડે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા બરાબર છે એ મહત્વનું સ્થાન ધરાવે છે. એનો મતલબ છે કે સરકારને કોઈ પણ કામ કરવું છે તો એ એમનેમ નહીં કરે, એના માટે શું કરશે? પહેલા કાયદો બનાવશે. ઉદાહરણ તરીકે હમણાં ગુજરાતમાં થોડાક વર્ષો પહેલા જે લોકો હેલ્મેટ નતા પહેરતા એને બહુ મોટો ફાઇન આપતા હતા. બરાબર, 1-2 વર્ષ પહેલાની જ વાત છે. તો સરકારે શું કર્યું? પેલા કાયદો બનાવ્યો, પછી એ મુજબ કામ કર્યું. રાઈટ, સરકાર જોડે કાયદાના અમલની સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા છે. ઓબ્વિયસલી એ જ કાયદાનું જો વાત કરું તો સરકારે પાછો ખેંચી લીધો. શું કામ? કારણ કે ખબર પડી ગઈ કે ભાઈ આવડો મોટો દંડ આપણે બરાબર છે વાહન ચાલકોને આપશું તો કોઈ લોકો આપશે નહીં અને કરપ્શન વધશે. એટલે સરકારે શું કર્યું? એ કાયદો સુધારી અને પાછો ખેંચી લીધો. બરાબર, તો આ રીતે યાદ રાખજો સરકાર જે છે પોતાના કાર્ય કરવા માટે શું બનાવશે? કાયદા બનાવશે, કાયદાનો અમલ પણ કરાવશે, કાયદામાં સુધાર પણ કરાવશે. બીજું, સરકાર કદાચ જે કાયદો બનાવ્યો એ યોગ્ય નથી બન્યો અથવા તો લોકોના અધિકારોનું હનન થાય છે તો યાદ રાખજો એ કાયદાને લોકો અદાલતમાં પડકારી પણ શકે છે. સરકારે કોઈ કાયદો બનાવ્યો અને એનું અમલીકરણ યોગ્ય નથી થતું બરાબર છે અથવા તો એ કાયદો બંધારણ મુજબ નથી, લોકોના અધિકારોનું હનન કરે છે તો એને બરાબર છે એ કાયદાને પડકારી પણ શકાય છે. પોતાના અધિકારો અને પોતાના પર થયેલા અન્યાયનો સામનો કરવા માટે લોકો બરાબર છે કેનો સહયોગ મેળવશે? અદાલતનો સહયોગ મેળવશે. બરાબર, અને અદાલત જો અદાલતને એવું લાગે કે ભાઈ આ લોકો સાચું કહે છે તો સરકારના એ કાયદાને અદાલત રદ પણ કરી શકશે. રાઈટ, ચલો જો સરકારનો કાયદા
कार्यवाही संदर्भे लोकोने लागे के तेनू योग्य रीते अमलीकरण थतु नथी त्यारे तेओ पोतानो अवाज अदालतमां रजू करे छे अने जरूर जणाय तो अदालत सरकारना विविध मुद्दाओ माटे सूचन के आदेश करी शके छे। बराबर, तेनो मतलब के सरकार शुं करी शके छे, ए मुद्दा ने, बराबर छे, सॉरी, अदालत शुं करी छे, ए विवाद ने, ए मुद्दा ने पड़कारी, जो कोई पड़कायरो होय तो एने रद्द बातल पण करी शके छे। राइट, अहींया तमे जोई शको छो के आ जे छे न्यायना देवी छे, अहींया जे छे एमने काळी पट्टी बांधेली छे, एनो मतलब के एवुं कहे छे के कायदो जे छे बधा माटे समान छे। बराबर, કાયદાથી ઉપર કોઈ નથી। રાઈટ, ચલો તો આ રીતે મિત્રો આપણે, બરાબર છે, આ પહેલો પાઠ હતો તમારો સરકાર, એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરી। ચલો ફરી એક વખત ફાસ્ટ આપણે રિવિઝન કરી લઈએ। સરકાર એટલે શું? તો મિત્રો સરકાર એટલે ખાસ યાદ રાખજો કે દેશમાં જે શાસનનું સંચાલન થાય છે એ કોના દ્વારા થાય છે? સરકાર દ્વારા થાય છે। ભારતમાં કેવી સરકાર છે? ભારતમાં સંસદીય લોકશાહી ધરાવતી સરકાર છે। લોકશાહી એટલે શું? તો કે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન એને લોકશાહી કહેવાય છે। તો ભારતની જે સંસદીય લોકશાહી છે એ સંસદીય લોકશાહીમાં ત્રણ પ્રકારની સરકારો અથવા ત્રણ સ્તરની સરકારો જોવા મળે છે। કયા કયા ત્રણ સ્તર છે? તો પહેલું સ્થાનિક સરકાર, પંચાયતો અને નગરપાલિકા, બીજું રાજ્ય સ્તરની સરકાર, રાજ્યોની વિધાનસભા, અને ત્રીજું રાષ્ટ્રીય સ્તરની સરકાર એટલે કે સંસદ। બરાબર, તો એ રીતના આપણે વાતચીત કરતા કરતા આગળ વધ્યા, ત્રણ સરકાર થઈ ગઈ। સરકારના જે છે એ કાર્યો વિશે આપણે ચર્ચાઓ કરી લીધી કે ભાઈ સરકારના પહેલા તો પ્રકાર કેટલા છે એ જોયા, ખાસ કરીને એની અંતર્ગત આપણે શાસનના પ્રકાર જોયા, સરકારના પ્રકાર જોયા, એની અંતર્ગત ખાસ આપણે ચર્ચા કરી લોકશાહી વ્યવસ્થાની, ભારતમાં કેવી છે સંસદીય લોકશાહી છે, અધ્યક્ષાત્મક લોકશાહી ક્યાં છે, અમેરિકામાં છે, એના પછી આપણે ચર્ચા કોની કરી, સામ્યવાદી સરકારની, કે જ્યાં, બરાબર છે, સમાનતાના આધારે, સામ્યતાના આધારે, સરખાપણાના આધારે દેશનું સંચાલન કરવામાં આવે છે, એના પછી આપણે વાત ક્યાં કરી, રાજાશાહીની, અને રાજાશાહી એટલે શું છે, વ્યક્તિ કેન્દ્રિત શાસન છે, એક જ વ્યક્તિ શું કરશે, કાયદો બનાવશે, કાયદાને અમલ કરાવશે અને ન્યાય આપશે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક એક કેન્દ્રિત, બરાબર છે, વ્યક્તિ કેન્દ્રિત જે શાસન છે એમાં લોકોના કલ્યાણના બદલે શાસકના કલ્યાણને વધુ મહત્વ આપવામાં આવે છે, એની બધી આપણે ચર્ચાઓ કરી। એના પછી, બરાબર છે, આપણે લોકશાહીના મૂલ્યો જોયા કે લોકશાહી શા માટે જરૂરી છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી। બરાબર, એના પછી આપણે શું જોયું, તો કે ભાઈ લોકશાહી જે છે એ ક્યારે જીવંત રહેશે, જ્યારે ચૂંટણી થશે, અને એ પણ કેવી, નિષ્પક્ષ અને યોગ્ય, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જ્યારે થશે ત્યારે। બરાબર, એના પછી આપણે શું ચર્ચા કરી, તો કે ભાઈ સરકાર અને કાયદો, બધાને ખબર છે કે સરકાર પોતાના શાસનનું સંચાલન કાયદો બનાવીને કરે છે, અને આ જે કાયદો બનાવે છે, બરાબર, આ કાયદો કઈ રીતે બને છે, તો કે ભાઈ ધારાસભા જે છે કાયદો બનાવે છે, કારોબારી એનું અમલીકરણ કરાવે છે, અને સરકારનો આ જે કાયદો બનેલો છે એ બની શકે કે ક્યારેક લોકોના જો અધિકારોનું, બરાબર છે, હનન કરતો હોય, અથવા તો લોક કલ્યાણની વિરુદ્ધમાં હોય, અથવા તો અયોગ્ય હોય, તો લોકો આ કાયદાને ક્યાં લઈ જઈ શકશે, અદાલતમાં લઈ જઈ શકશે, અદાલતમાં પડકારી શકશે, અને અદાલતને પણ જો એવું લાગે કે લોકો સાચી વાત કરે છે તો એ કાયદાને રદ બાતલ પણ કરી શકશે। બરાબર, તો પહેલા ચેપ્ટરની અંતર્ગત આપણે સરકારનું કાર્ય શું છે, સરકાર દેશમાં શાસનનું સંચાલન કઈ રીતે કરે છે, કેટલા પ્રકારની સરકાર છે, એ બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરી। બરાબર, તો આના થોડા ઘણા ક્વેશ્ચન જે છે એ તમારી માટે લાવ્યો છું, તો એની આપણે થોડી એવી ચર્ચા કરી લઈએ। બરાબર, એના પછી આપણે આગળ વધશું। રાઈટ, તો પહેલો ક્વેશ્ચન તમને અહીંયા સ્ક્રીન પર દેખાતો હશે, બધા એનો જવાબ દેવાનો છે। બરાબર, પહેલો ક્વેશ્ચન છે, નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન જણાવો। દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે, આપણી સરકારને મતદાન વડે ચૂંટવામાં આવે છે, દેશમાં રાષ્ટ્રીય સરકાર ગામ અને શહેરોના કાર્યભાર અને સંભાળે છે। બરાબર, તો પહેલું સ્ટેટમેન્ટ તો એકદમ સાચું છે, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે, આપણી સરકારને મતદાન વડે ચૂંટવામાં આવે છે એ પણ સાચી વાત છે, દેશમાં રાષ્ટ્રીય સરકાર ગામ અને શહેરોનો કાર્યભાર સંભાળે છે, અહીંયા રાષ્ટ્રીય નહીં આવે, અહીંયા કઈ આવશે,
તો આનો રાઈટ આન્સર શું થશે? માત્ર એક અને બે. જોઈ લઈએ સાચો જવાબ શું છે. માત્ર એક અને બે. છો. એના પછીનો ક્વેશ્ચન, શ્રમિકો મજૂરો શોષિત લોકોને આધારે જે સરકારને, બરાબર છે, એટલે કે સામ્યતાના આધારે જે સરકાર બને છે એને શું નામ આપવામાં આવ્યું? સામ્યવાદી, લોકશાહી, રાજાશાહી કે એક પણ નહીં? તો તમે જો ધ્યાનથી સાંભળ્યું હશે તો તમને ખબર હશે કે સામ્યતાના આધારે જે સરકાર બનેલી છે એને શું કહેવાય? સામ્યવાદી સરકાર કહેવાય. બરાબર. ચલો ઓકે, આના બે જ ક્વેશ્ચનો હતા, રાઈટ? આ ચેપ્ટર માંથી બે જ ક્વેશ્ચનો હતા, બાકીના આગળના આ ચેપ્ટરના ક્વેશ્ચન છે. બરાબર છે. આ ચેપ્ટરનું નામ જે છે શું છે? સ્થાનિક સરકાર. બરાબર. આ ચેપ્ટરનું નામ છે સ્થાનિક સરકાર. તો અત્યારે મિત્રો આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટમાં સ્થાનિક સરકાર શું છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે સ્થાનિક સરકારનો મતલબ શું થાય. તો કે ભાઈ સ્થાનિક સરકાર એટલે એવી સરકારો કે જે સ્થાનિક સમસ્યાઓનું સ્થાનિક સ્તરે શું લઈ આવે? નિરાકરણ લઈ આવે. અને આમાં કોણ કોણ આવશે? સ્થાનિક સરકાર એટલે એવી સરકારો કે જે સ્થાનિક સમસ્યાનું નિરાકરણ સ્થાનિક સ્તરે લઈ આવે. અને આની અંતર્ગત આપણે કોની વાત કરવાની છે? પંચાયતો અને નગરપાલિકાની. આની અંતર્ગત આપણે કોની વાત કરશું? પંચાયતો અને નગરપાલિકા. રાઈટ. ચલો અહીં સુધી રાખીએ. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો, તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.